જે અઠવાડિયા કસોટી છે તેમાં પ્રકરણ નંબર બે અને ત્રણમાંથી પેપર પૂછાયેલું છે તો તેનું સોલ્યુશન છે તે કરીશું તો અહીં ક્વેશ્ચન નંબર વન તમને આપેલું છે કે નીચેના પ્રશ્નોના સૂચવ્યા મુજબ જવાબ લખો અહીં ક્વેશ્ચન નંબર વન છે નીચેની આકૃતિમાં કેટલા ખૂણા છે તે જણાવી અને લખવાનું છે અહીં તમને આકૃતિ આપેલી છે વિદ્યાર્થી મિત્રો તો તેમાં ખૂણા કેટલા છે તે જોવાનું છે તો આપણે જોઈએ આકૃતિમાં તો એક બે ત્રણ ચાર અને પાંચ તો પાંચ ખૂણા છે તો ખૂણામાં શું લખીશું પાંચ અને આકૃતિ કઈ છે તો કે પાંચ ખૂણા હોવાથી પંચકોણ છે તે બનશે ત્યારબાદ પ્ર પ્રશ્ન નંબર બે નીચેના ખૂણાઓ કોણ માપક તે માપી અને ખૂણાઓનો માપ છે એ લખવાનું છે તો વિદ્યાર્થી મિત્રો કોણ માપક તો બધા પાસે હશે જ એટલે કોણ માપકની મદદથી તમારા ખૂણાઓ છે તે માપવાના છે અહીં આ આકૃતિમાં પેલી આકૃતિમાં જે તમારું કોણ માપક છે અહીં નેવ પાસે રાખી અહીં નેવ રાખવાનું ત્યારબાદ માપવાનું રહેશે તો આ ખૂણા માપ્યા બાદ આ તમારો સેવન્ટી ફાઈવ અંશ એટલે કે પંચોતેર અંશનો ખૂણો છે તે બનશે ત્યારબાદ એ જ રીતના અહીં નેવ ઉપર નેવ છે તે રાખવાનું કોણ માપકને અને ખૂણો છે તે માપવાનો છે તો ખૂણા માપ્યા બાદ આ તમારું પિસ્તાળીસ અંશનો ખૂણો છે તે બનશે ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ નીચેની એક આકારની બાજુ છે તો આકારનું ક્ષેત્રફળ બે ચોરસ સેમી થાય તે રીતે આકાર છે પૂર્ણ કરવાનો છે અહીં તમને આ રીતે આકાર આપેલો છે તો આ બે અડધા એટલે એક થયું ને પાછા બે અડધા એટલે એક થાય એટલે બે થઈ જાય એક ને એક બે તો આ રીતના આકૃતિ છે તમારે બનાવવાની થશે ત્યારબાદ પ્રશ્ન ચાર છે કે નીચે આપેલા આકારોની પરિમિતિ શોધો અને લખો તો પરિમિતિ એટલે કે બધી બાજુના માપનો સરવાળો અહીં તમને એક બાજુનું માપ અહીંયા આપેલું છે ચાર સેમી અહીં તમારે દરેક બાજુનું માપ ચાર સેમી જ હોય આ રીતના તમારે ચાર સેમી લખી બધી બાજુ માપનો સરવાળો એટલે કે ચાર આઠ બાર અને સોળ એટલે અહીં તમારો જવાબ આવશે સોળ સેમી ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ છે નીચેની આકૃતિઓમાંથી જે આકૃતિના બધા જ ખૂણા સરખાય તેમાં પેન્સિલથી ઘટ કરો એટલે કે અહીં પહેલી આકૃતિમાં બધા ખૂણાઓ છે તે સરખા છે માટે ઘટ કરવાનું રહેશે ત્યારબાદ પ્રશ્ન નંબર છ નીચે આપેલા આકારોમાં ખૂણા ગણો અને નીચેના બોક્સમાં જે લખવાનું છે અહીં ખૂણા તમને આપવામાં આવેલા છે તે ગણવાના છે તો પહેલી આકૃતિ જોઈએ તો એક બે ત્રણ ચાર પાંચ અને છ આ રીતના છ ખૂણા આપવામાં આવેલા છે તેથી જવાબમાં લખીશું છ એ જ રીતના બીજી આકૃતિમાં એક બે ત્રણ ચાર ને પાંચ તો અહીં આ આકૃતિમાં પાંચ ગુણા છે તેથી પાંચ લખીશું ત્યારબાદ હવે પ્રશ્ન નંબર સાત નીચે આપેલા આકારનું ક્ષેત્રફળ શોધવાનું છે તો વિદ્યાર્થી મિત્રો એક યાદ રાખવાનું કે બે અડધા ચોરસ થશે ત્યારે એક આખું ચોરસ બનશે તો સૌપ્રથમ આપણે પહેલાં આખા ગણી લે એક બે ત્રણ ચાર પાંચ છ આખા થયા હવે અડધા અડધા વધેલા તો સાત બંને થઈને સાત થશે આ બંને થઈને આઠ થશે અહીંયા શું આવશે જવાબમાં આઠ સેમી ત્યારબાદ હવે પ્રશ્ન નંબર બે છે નીચેના શબ્દોમાં છુપાયેલા ખૂણા જણાવો અને કોષ્ટક પૂર્ણ કરો એટલે કે કાટ તમને અહીં ક્રમ કીધેલા છે એક બે ત્રણ ખૂણા કીધા છે કાટકોણ નાના અને મોટા એટલે કે આ કેટલા કાટકો છે કેટલા કાટકોણથી નાના કડા છે અને કેટલા કાટકોણથી મોટા છે તો હવે જોઈશું તો કાટકોણમાં તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ આ રીતે છે કાટકોણ છે તે બધા થશે એટલે કે કાટકોણની સંખ્યા કેટલી થઈ નવ એ જ રીતે હવે કાટકોણથી નનકડા જોઈએ તો કાટકોણથી નનકડા કયા છે આ તમારો આવશે ખૂણો એ કાટકોણથી નનકડો હશે એટલે કે એક જ ખૂણો છે કાટકોણથી નાના છે તો હવે કાટકોણથી મોટા એમાં તો એક નથી માટે જીરો લખીશું તો કુલ ખાના કેટલા થાય છે કે નવ ને એક દસ એટલે કે ખૂણા છે એ બધા દસ થશે ત્યારબાદ ત્યારબાદ પ્રશ્ન નંબર બ કે ચિત્રમાં આપેલા ખૂણાના આધારે કયો ખૂણો છે તે જણાવવાનું છે કાટકોણથી નાનો કાટકોણથી નાનો કાટકોણ કે કાટકોણથી મોટો છે તે જણાવવાનું તમે વિદ્યાર્થી મિત્રો સહેલી રીત તમને શીખવાડેલી હતી કે એલ હોય ત્યારે કાટકોણ બને એલથી નાનો અંદરના ભાગમાં હોય તો કાટકોણથી નાનો બનશે અને બહારના ભાગમાં ખુલતો હોય તો કાટકોણથી મોટો ખૂણો છે તે બનશે અહીં પહેલાં કાતર આપેલી છે તેના હાથા વચ્ચેનો બે ખૂણાનું માપ છે તે કયો કયો છે તો કે કાટકોણથી નાનો ખૂણો છે તે બનશે તે જ રીતના તમને બીજી ઘડિયાળ આપેલી બીજું ચિત્ર છે એ ઘડિયાળનું છે તો તેમાં પણ બે કાંટાઓ વચ્ચેનું ખૂણો કયો આવશે તો કે કાટકોણથી નાનો ત્યારબાદ અહીં સ્ટોપનો બોર્ડ આપવામાં આવેલો છે એમાં તમને ખૂણો બતાડેલો છે તો એ કયો દર્શાવે છે તો કે કાટકોણથી મોટો એ જ રીતના ફરીથી ઘડિયાળ આપેલી છે તેમાં બે કાંટા વચ્ચેનું અંતર એટલે કે એલથી વધારે ખુલે છે એટલે કે કાટકોણથી મોટો ખૂણો છે તે થશે તો પહેલામાં કાટકોણથી નાનો બીજામાં પણ કાટકોણથી નાનો ત્રીજી આકૃતિમાં કાટકોણથી મોટો અને ચોથી આકૃતિમાં પણ કાટકોણથી મોટો ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ અ છે નીચે આપેલા ખૂણાના માપમાં કેટલા અંશ ઉમેરતા કાટકોણ બને છે તો વિદ્યાર્થી મિત્રો જ્યારે મેં થિયરી તમને સમજાવતી હતી ત્યારે જ મેં કહેલું હતું કે કાટકોણ એટલે હંમેશા નેવંશના અંશના માપનો જ બને તો અહીં તમારે નેવ અંશ કરવાના છે તો તમને એક બાજુ માપ આપી દીધું છે વીસ અંશ તો વીસ નેવમાંથી વીસ બાદ કરતા તમને સિત્તેર મળે છે એ જ રીતના નેવમાંથી સુડતાલીસ છે તે બાદ કરવાના અહીં બીજું તમને સુડતાલીસ આપેલું તો નેવમાંથી સુડતાલીસ બાદ કરનાર ઝીરોમાંથી સાતના જે દસ દસમાંથી સાત જશે તો ત્રણ અહીં એક ઓછો થશે એટલે આઠ આઠમાંથી ચાર જશે તો ચાર એટલે તેતાલીસ અંશનો બનશે એ રીતના બીજું તમને આપવામાં આવેલું છે પાંત્રીસ અંશ તેને પણ એ જ રીતના કરવાનું છે નેવમાંથી બાદ કરવાનું નેવ માઇનસ પાંત્રીસ ઝીરોમાંથી પાંચ ન છે એટલે દસ દસમાંથી પાંચ જશે તો પાંચ અહીં એક ઓછો એટલે આઠ આઠમાંથી ત્રણ જશે તો પાંચ એટલે અહીં બનશે પંચાવન અંશના માપનો પ્રશ્ન અહીં તમને ટિકિટ આપેલી છે એ બી સીડીઈ એફ આ રીતના તમને ટિકિટો આપેલી છે તો સૌથી પહેલો પ્રશ્ન છે સૌથી નાની ટિકિટનું ક્ષેત્રફળ કેટલું થાય તો સૌથી નાની ટિકિટ કઈ છે છે તહી કરવાનું ઈ લખવાનું ઈ અને એનું ક્ષેત્રફળ કેટલું તો અહીં બે છે એની લંબાઈ અને પહોળાઈ છે એ પણ બે છે તો વિદ્યાર્થી મિત્રો જ્યારે યુનિટ ચલાવતી ત્યારે જ તમને શીખવાડેલું હતું કે ક્ષેત્રફળનું સૂત્ર શું થાય તો કે લંબાઈ ગુણ્યા લંબાઈ ચોરસનું હોય તો લંબાઈ ગુણ્યા લંબાઈ અને લંબ ચોરસનું હોય તો લંબાઈ ગુણ્યા પહોળાય અહીં ચોરસ સે માટે લંબાઈ ગુણ્યા લંબાઈ સૂત્ર વાપરશું એટલે કે બે ગુણ્યા બે એટલે બે બે ચાર એટલે ટિકિટનું ક્ષેત્રફળ મળશે ચાર ચોરસ સેમી ત્યારબાદ બીજો ક્વેશ્ચન છે ટિકિટ એ વન સેમી બાજુવારા કેટલા ચોરસને ઢાંકે છે તો અહીં જોવાનો તમારી પાસે ટિકિટ એ ઉપરની છે તેમાં કેટલા ચોરસને ઢાંકે છે તો પહેલી લાઈનમાં પહોળાઈમાં જોવે તો એક બે ત્રણ ચાર પાંચ છ અને લંબાઈમાં એક બે ને ત્રણ આ રીતના છે તો ત્રણ ગુણ્યા છ તમે આ રીતના કરી શકો ત્રણ છક અઢાર આ રીતના થશે એટલે કે અઢાર ચોરસને ઢાંકે છે અઢાર ચોરસ સેમી પછી ત્રીજું છે કઈ બે ટિકિટનું ક્ષેત્રફળ સરખું છે અને કેટલું તો અહીં વિદ્યાર્થી મિત્રો દરેકના તમે ગણશો એટલે આવશે ડી અને એફ ડી અને એફ આકૃતિ છે એટલે કે ટિકિટો છે તેનું ક્ષેત્રફળ સરખું છે અહીં ગણેલા છે એક બે ત્રણ એટલે અહીં ત્રણ પહોળાઈ થશે એક બે ત્રણ ચાર એટલે અહીંયા ચાર ને અહીં પણ એમ જ છે અહીં પહોળાઈ ત્રણ કીધેલી છે અને લંબાઈ ચાર છે માટે ડી અને એફ છે એ સરખું છે અને ક્ષેત્રફળ આવશે એટલે કે સેમી ત્યારબાદ પ્રશ્ન ચાર અ નીચે આપેલા આકારોની પરિમિતિ અને ક્ષેત્રફળ છે શોધવાનું છે પરિમિતિ એટલે કે બે કાઉસમાં લંબાઈ વધતા પોરાયા સૂત્ર થશે અને એ રીતના ન કરો હોય તો લંબાઈ વધતા પહોળાઈ વધતાં લંબાઈ વધતા પહોળાઈ આ રીતના પણ સૂત્ર મૂકી શકશો છે માટે અહીં આપણે હવે જોઈએ તો પરિમિતિ એટલે કે બધી બાજુનો માપનો સરવારો પણ કહી શકાય તો ચાર ચારમાં બે નાખી એટલે આઠ આઠમાં ચાર ને બે છ છ ને ચાર દસ દસ ને બે બાર તો અહીં જવાબમાં આવશે તમારે બાર એ જ રીતના ક્ષેત્રફળ જોઈએ તો ક્ષેત્રફળ એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે ચાર દુ આઠ આ રીતના થશે એટલે પરિમિતિ અહીં મળેલી તમને બાર સેમી અને ક્ષેત્રફળ મળશે આઠ સેમી થશે ત્યારબાદ બ પ્રશ્નો નીચે આના આકારની પરિમિતિ આપેલી હોય તો એક્સનું એટલે કે બ એક્સનું માપ શોધવાનું છે નીચેના આકારની પરિમિતિ આપેલી હોય તો એક્સનું માપ શોધવાનું છે તો અહીં તમને પરિમિતિ કઈ દીધેલી છે વિદ્યાર્થી મિત્રો ચૌદ સેમી તો અહીં તમને માપ આપવામાં આવેલા છે ચાર ત્રણ અને બે આ એક્સ છે તેનું શોધવાનું છે તો શું કરવાનું બધી બાજુઓના માપનો સરવાળો કરી લેવાનો તેનો જે આન્સર આવે તેને પરિમિતિમાંથી બાદ કરવાનો રહેશે એટલે અહીંયા સરવારો કરીએ તો ચાર ચાર ને ત્રણ સાત સાત ને બે નવ ચૌદમાંથી નવ છે એ બાદ કરવાના એટલે જવાબ તમને મળશે પાંચ સેમી તો પહેલી આકૃતિનો તમારે આન્સર આવશે પાંચ સેમી ત્યારબાદ બીજી આકૃતિ એવી છે એમાં શું કીધેલું છે કે નીચેના આકારોની પરિમિતિ છે એ શોધવાની છે તો અહીં તમને બે સેમી ત્રણ ચાર આ રીતના માપ આપેલી દીધેલું છે તો ત્રણ છે તો અહીં પણ ત્રણ આવે અહીં બે છે તો પણ અહીં પણ બે આવે તો બધી બાજુઓના માપનો સરવારો તો સરવારો કરીએ ત્રણ ત્રણ ને બે પાંચ પાંચને બે સાત સાતને ત્રણ દસ દસ ને ચાર ચૌદ તો અહીં પરિમિતિ કેટલી મળશે ચૌદ સેમી તો વિદ્યાર્થી મિત્રો આ હતું તમારું અઠવાડિયા કસોટીનું પેપર સોલ્યુશન ફરી એકવારની નજર કરી લેજો તો વિદ્યાર્થી મિત્રો આ પેપર છે એ અહીં પૂર્ણ થાય છે હવે પછીનું નેક્સ્ટ પેપર છે એ નેક્સ્ટ વિડીયોમાં જશું તો આ વિડીયો જો ગમ્યો હોય તો લાઇક કરજો ને આ ચેનલને શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ